શબ્દો જ્યારે હોઠ થી બધાને અયું બોલતું હોય ને ત્યારે આવાજ હોય છે. અંગ્રેજ કવિ રોબર્ટ ફ્રોસ્ટ, ઇંગ્લેન્ડ થી વધારે તેઓ મધ્યપ્રદેશમાં રજવાડાના અંગ્રેજી ટીચર તરીકે રહ્યા હતા અને ભારતીય સંસ્કૃતિ સાથે ઓતપ્રોત હતા, એના શબ્દો મને યાદ આવે છે, જેમને પોતાની એ મૃત્યુ શિલા ઉપર લખાયેલા છે. માઇલ્સ એન્ડ માઇલ્સ ટુ ગો, માઇલ્સ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. આ હું માનું છું કે આજના માટે એક આ સોનેરી સુવિચાર છે. હું વિનંતી કરીશ આદરણીય ટોળિયાભાઈ વિશેષ રૂપથી ઘેરીથી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, પોતાની સંવેદનાઓ અત્રેથી અભિવ્યક્ત કરશે. કાળની કેડીએ આપણો ઘડીક સંગ તોય મનવા લાગી જાય આતમને એનો રંગ. કાળની કેડીએ આપણો અધિક સંગ. માન્ય ટોળિયાજી પ્લીઝ. આદરણીય શ્રી ચુવટિયા સાહેબ, રાવ સાહેબ તથા અધિકારી ગણ, કર્મચારી મંડળના પ્રમુખ શ્રી ચાલાભાઈ બાબુભાઈ તથા મારા કર્મચારી ગણ ભાઈઓ તથા બહેનો, આજે આપને એક ખ્યાલ છે, શ્રી દિનેશભાઈ ડેડાણીયા ઓએસ તરીકેની યશસ્વી કામગીરી કરીને જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે અમને આનંદ પણ થાય છે અને ખેદ પણ થાય છે. ખેદ એટલા માટે થાય છે, એક લેખકે એક સરસ રૂપક વાર્તા કીધી. એણે કીધું, મીણને મીણબત્તીમાં મીણને પૂછ્યું, અરે દોરો બળે છે અને મીણ તું શું કામ પીગળે છે? ત્યારે મીણે જવાબ આપ્યું કે દોરો એનો પ્રકાશ ફેલાવતો હોય અને અમે જો અમે દુઃખ નો વ્યક્ત કરીએ તો અમે નગુણા કહેવાય. આજે મીણ રૂપી આપણા સ્ટાફની વચ્ચેથી દોરા રૂપી ડેડાણીયાભાઈ જ્યારે તન મન ધનથી પોતાની તમામ શક્તિથી આજુબાજુ જ્યારે પ્રકાશ ફેલાયો છે અને તે આપણી વચ્ચેથી જ્યારે નિવૃત્ત થઈ રહ્યા હોય ત્યારે આપણે દુઃખ ન થાય તો આપણે પણ નગુણા કહેવાય. શ્રી ડેડાણીયાભાઈ ના વાત કરું ત્યારે મને બાજીરાવનો એક પ્રસંગ યાદ આવે છે. બાજીરાવે એકવાર યજ્ઞ કર્યો અને યજ્ઞ કર્યો પછી આખા રાજ્યને ધુમાડા બંધ જમાડ્યું અને જમાડ્યા પછી એને કીધું કે જાઓ પૂછો ગામમાં કોઈ બાકી નથી ને જમવામાં. ત્યારે સૈનિકો એક બ્રાહ્મણને લઈને આવ્યા. બાજીરાવ આ બ્રાહ્મણ ના પાડે છે જમવાની. બાજીરાવ સમજી ગયા ઠીક આને થોડીક વધારે અપેક્ષા છે, એટલે એને 3 સોનામોર આપીને બ્રાહ્મણને કીધું હાલે લે હવે જમી લે. તો કે નહીં, મારું એકાદશીનું વ્રત છે અને હું કોઈના ઘરે જમીશ નહીં, આ મારું વ્રત છે. ત્યારે બાજીરાવે એને કીધું, અરે મૂર્ખ સમજ, બાજીરાવ તારી સામે એક રાજા તરીકે 3 સોનામોરની આવી ઓફર કરે છે. ત્યારે બ્રાહ્મણે જે જવાબ આપ્યો ખુમારીથી, અરે રાજા તમે કદાચ બ્રાહ્મણોને આવી ઓફર કરશો તો હું ના પાડીશ, બીજા ઘણા બ્રાહ્મણ લઈ લેશે, પણ મારે જેવો ના પાડો વાળો બ્રાહ્મણ તમને બીજો નહીં મળે. આવો આવી ખુમારીથી શ્રી ડેડાણીયાભાઈએ પોતાની નોકરી કરી છે. અરે હવે સોઇલ સર્વેમાં જે મદદનીશ અધિક્ષક તરીકે કામ કરું છું, હું એમ કહું કે હું કશી પણ અપેક્ષા નથી રાખતો તો એની કોઈ કિંમત નથી, કારણ કે એ ટેબલમાં કઈ અપેક્ષા છે જ નહીં. અને જ્યારે ડેડાણીયાભાઈ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે આરઆઈસીમાં જ્યારે કામ કરતા હોય, જોનલમાં કામ કરતા હોય અને કેટલા પણ પ્રલોભનો આવે છતાં પણ કોઈ પણ અપેક્ષા વગર જ્યારે પ્રમાણિક પડે જ્યારે આ કામ કરે ત્યારે આપણે એના માટે ગૌરવ છે, આપણે ખરેખર એની કામગીરી આપણે દાંત માખી લે છે. શ્રી ડેડાણીયાભાઈ વિશે મને ખલીલ જિબ્રાનનું એક વાક્ય યાદ આવે છે કે ખલીલ જિબ્રાને કીધું કે ભગવાન જેને આપણે લોહીના સંબંધથી બાંધવાનું ભૂલી ગયા હોય છે તેને આપણે એક માર્ગદર્શક મિત્ર તરીકે બનાવીને મોકલે છે. ખરેખર ખલીલ જિબ્રાનનું આ વાક્ય ડેડાણીયાભાઈને આપણે જોઈ ત્યારે આપણા જીવનમાં યથાર્થ લાગે છે. અને ત્યાંથી આગળ વધું તો મરીજે પણ આ જ વાત કીધી છે. મરીજે એના શેરમાં કીધું છે કે એ ખુદા એ પરવરદિગા હું તારી પાસે એક મન્નત માંગું છું, એ ખુદા તું મને એક સારો યાર આપી દે, જો તું એક સારો યાર આપી દે તો ઠોકરે જન્નત મારું છું. અને ખરેખર આપને આવા યાર ડેડાણીયાભાઈ મળી ગયા છે. નોકરી મળવી તે આપણા નસીબની વાત છે, નિવૃત્ત થવું તે સમયની વાત છે,
પણ નિવૃત્તિ પછી લોકોના દિલમાં વસવું ને તે આપણે કરેલી કામગીરી ઉપર આધાર રાખે છે. અને જેડાણીયાભાઈએ ખરેખર એવું કામગીરી કરી છે કે ખરેખર આપણા બધાના હૃદયમાં તે વસી ગયા છે. અને છેલ્લે હું જયારે જેડાણીયાભાઈ ની વિશે વાત કરીશ કે નળ બંધ કરને છે, નળ બંધ હોતા હે પાણી બંધ નહીં હોતા હે, ઘડી બંધ કરને છે ઘડી બંધ હોતી હે સમય નહીં, નિવૃત્ત હોને છે નોકરી પૂર્ણ હોતી હે લેકિન તુમારા ઓર હમારા દિલ કા રિશ્તા પૂરા નહીં હોતા હે. અને જેડાણીયાભાઈ જયારે આવી સરસ નોકરી કરી છે ત્યારે મને છેલ્લે અમૃત ઘાયલ નો એક શેર યાદ આવી જાય છે કે અપેક્ષા નથી રાખી જિંદગીમાં કોઈ, અપેક્ષા નથી રાખી કોઈ જિંદગીમાં મેં કોઈ, દરેક પરિસ્થિતિને અમે સ્વાગત કર્યું છે. અરે સોગંદ ખાઈને કે હું કહું છું કે હાર નથી માની જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં. મોહબત કયો તો મોહબત અમે કરી છે અને બગાવત કયો તો બગાવત કરી છે. અને છેલ્લે કહી દઉં કે જેડાણીયાભાઈએ જે નોકરી કરી છે તેના મેં કાલે બેઠો બેઠો ચિંતન કર્યું તો એક સાર એના જિંદગીમાંથી નીકળે છે કે ટોલિયાભાઈ કે ગમે તેવી પરિસ્થિતિ હોય નોકરી કરવા જાય ત્યારે આપણી સામે ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી પરિસ્થિતિ હોય પણ તે પરિસ્થિતિમાં કેમ નોકરી કરવી ને તે આપણા હાથની વાત છે. આ તબક્કે જેડાણીયાભાઈને શુભેચ્છા આપી અને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. તમે ઉદ્ઘોષકો છે ને એ સુગર કોટેડ શબ્દો આપતા હોય છે પણ જયારે અંતર માઇલો બોલતો હોય છે ને ત્યારે કે સુગર કોટેડ ની જરૂર ન હોય એ એમને એમ રજૂ થાય. અને એ વાત તો તમે કબૂલ કરશો કે દિનેશભાઈ જે જગ્યાએ હતા ને ત્યાં પ્રલોભનો તો ખૂબ જ મળતા રહેતા હશે ને, મળતા રહેતા એના હું સાક્ષી છીએ. અને એ પછી આજે સ્નેહની સલામિયા જો તમે પ્રલોભમાં પાઈમાં જ ને તો આટલો પ્રેમ ના પાઈમાં હોત સાહેબ. આ વાત કહેવાનું હું છું.